સંસદમાં રજૂ થયેલ આર્થિક સર્વે મુજબ દેશના અર્થતંત્રમાં જોવા મળી મજબૂતાઈ. ચાલુ વર્ષે જીડીપી દર 7%, તો આગામી વર્ષે જીડીપી દર 6-6.8% રહેવાનું અનુમાન, તો આવનારા દાયકામાં વિકાસ દર 6.5-7% રહેવાનું અનુમાન, તો બેરોજગારી દર પણ ઘટ્યો, સાથે મોંઘવારી પણ નિયંત્રણમાં. આર્થિક સર્વે બાદ દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને કહ્યું, કોવિડ મહામારીમાંથી બેઠા થયેલા અર્થતંત્રમાં આવી રિકવરી, નોન બેન્કિંગ અને કોર્પોરેટ ક્ષેત્રમાં બેલેન્સ શીટ હવે સ્વસ્થ સ્થિતિમાં, સરકાર રાજકોષીય ખાદ્યને નિયંત્રિત કરવાની દિશા તરફ હોવાની આપી માહિતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ સાથે બજેટ સત્રનો થયો પ્રારંભ. રાષ્ટ્રપતિએ સરકારની ઉપલબ્ધિઓના લેખાજોખા કર્યા રજૂ, કહ્યું ડિજિટલીકરણને કારણે દેશને ભ્રષ્ટાચારમાંથી મળી રહી છે મુક્તિ, તો વૈશ્વિક મંચ પર ભારત પ્રત્યે બદલાયેલા દ્રષ્ટિકોણનો પણ કર્યો ઉલ્લેખ. આવતીકાલે રજૂ થશે વર્ષ 2023-24 માટેનું દેશનું સામાન્ય બજેટ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આપશે દેશની આવક જાવકનો ચિતાર, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતના બજેટ પ્રત્યે માત્ર દેશનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ફોકસ. જોતા બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર. ધરપકડથી બચવા આગોતરા જામીન માટે કરી હતી અરજી, તો પોલીસ કસ્ટડીની માંગ સાથે આરોપીને આવતીકાલે કોર્ટમાં કરાશે રજૂ. આરોપી હાલ મોરબી સબ જેલમાં કેદ, તો બાર એસોસિએશન દ્વારા આરોપીઓ પક્ષે વકીલ તરીકે રહેવા સામૂહિક બહિષ્કાર. સુરતની મહિલા દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા, પીડિતાને 50,000 રૂપિયા વળતર ચૂકવવા ગાંધીનગર સેશન્સ કોર્ટનો આદેશ. 9 વર્ષથી વધુ જૂના કેસમાં આસારામને ગઈકાલે દોષિત જાહેર કરાયા બાદ આજે સંભળાવાઈ સજા. માં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઇસ એવોર્ડમાં સૌથી વધુ વોટ શેર સાથે પ્રથમ ક્રમે. સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, મોઢેરા સોલાર વિલેજ સહિતની ગુજરાતની ઉર્જા ક્રાંતિની પ્રસ્તુતિ રાજ્ય સ્તરે ઝળકી. મુખ્યમંત્રીએ ટ્વીટના માધ્યમથી વ્યક્ત કરી ગૌરવની લાગણી. ગુજરાતના ઇન્ચાર્જ પોલીસ વડા તરીકે વિકાસ સહાય સંભાળશે વધારાનો હવાલો. વર્તમાન ડીજીપી આશીષ ભાટિયા નિવૃત્ત થતા વર્ષ 1989ની બેચના આઈપીએસ અધિકારીને સોંપાયો ચાર્જ, તો આ તરફ પંકજકુમારનો કાર્યકાળ પૂરો થતા રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારે સંભાળ્યો ચાર્જ.